રાજકોટમાં ગરમીથી બચવા લોકોના અનોખા પ્રયોગ જોવા મળ્યા. ગરમીને લઈને પક્ષીઓ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીથી બચવા પક્ષીઓ માટે બરફની પ્લેટ મૂકી છે. ગરમી વચ્ચે પક્ષીઓ બરફની પ્લેટમાં મજા માણી રહ્યા છે ઠંડકની. સંવાદદાતા ગૌતમ ભેડા આપણી સાથે લાઈવ જોડાયા છે. ગૌતમ, રંગીલા રાજકોટવાસીઓ ગરમીથી બચવા માટે અનોખા પ્રયોગો કરતા હોય છે, આ વખતે પક્ષીઓ માટે એક વિશેષ પ્રયોગ કરવામાં આવ્યો છે, શું છે પ્રયોગ બતાવશો? બહાર નીકળે છે તે પોતાની વ્યવસ્થા તો કરી લે છે, પરંતુ જે અબોલ પશુઓ અને પક્ષીઓ હોય છે તેમના માટે પણ વ્યવસ્થા કરવી જરૂરી છે, ને એટલા જ માટે જીવદયા પ્રેમીઓ છે તેમના દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે રાજકોટના રેસકોર્સ ખાતે, કે જ્યાં ગરમીને લીધે પક્ષીઓ છે તેમને ગરમીનો સામનો ન કરવો પડે તે માટે આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, કે જે પાણીનો કુંડો અહીંયા બનાવવામાં આવતો હોય છે પક્ષીઓના પાણી પીવા માટે, ત્યાં આ પ્રકારે બરફની પ્લેટ છે તે રાખવામાં આવી છે, ને ત્યાં બરફની પ્લેટમાં જ પક્ષીઓ છે તે ગરમીની અંદર પણ ઠંડક મેળવતા હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો. જીવદયા પ્રેમી આપણી સાથે છે, એમની સાથે વાત કરશું. વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે રેસકોર્સ ખાતે પક્ષીઓ માટે, શું કહેશો? એ અમે કહેવામાં કે આ 44 ડિગ્રીની અંદરમાં આપણે પણ પાણી ગરમ ના પી શકતા હોય, આપણે ગરમીમાં ના રહી શકતા હોય, તો આપણે એમ નહીં કે અબોલ પક્ષી કેમ રહી શકે. એટલે આપણે ખેતી કરી પાણી ચોખ્ખું કરી અને એમાં બળપ નાખી અને ઠંડુ કરીને એને પીવડાવી, એને ખેતી કરી ગરમી ના લાગે ને એને એ ચક્કર પણ ના આવે ને વાય પણ ના આવે, એટલે આમાં જળવાઈ રહે એની ઠંડક. કેટલા પક્ષીઓ રોજ અહીંયા આવે છે? કેમ કે રોજ લોકો ચણ પણ મોટી સંખ્યામાં નાખતા હોય છે, કેટલા પક્ષીઓ હોય છે અહીંયા? કમસે કમ 2,500 થી 3,000 પક્ષીઓ આવે છે કબૂતર, એટલે માણસો એને ચણ પણ નાખે અને પાણીના બળપના પૈસા પણ અમને દઈ જાય, એટલે અમે આ અમારા હાથેથી અહીંયા કરી છીએ એમ. ચોક્કસ ખૂબ જ સારી વ્યવસ્થા છે, કે લોકો તો સમજદાર છે, બુદ્ધિશાળી છે, પરંતુ સાથે જ જે અબોલ પશુઓ છે કે એમના માટે પણ આ પ્રકારની વ્યવસ્થા, પક્ષીઓ માટે આ પ્રકારની વ્યવસ્થા છે તે રાજકોટની અંદર કરવામાં આવી રહી છે. આ અબોલ પક્ષીઓ છે કે જેમના ગરમી સામે રક્ષણ મળે તે માટે આ પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, કે જેમાં બરફની પ્લેટો છે તે આ પાણીના કુંડાની અંદર રાખવામાં આવી છે. પક્ષીઓ પણ આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે ખૂબ જ આનંદ મેળવી રહ્યા છે, ઠંડક મેળવી રહ્યા છે. આ 44 ડિગ્રી તાપમાનની અંદર પક્ષીઓ સર્વાઈવ કરે તે માટે આ વિશેષ વ્યવસ્થા છે તે તેમના માટે કરવામાં આવી છે. રોજ અહીંયા 2,000 થી 2,500 પક્ષીઓ છે તે આવતા હોય છે, કેમ કે ચણ પણ લોકો મોટી સંખ્યામાં અહીંયા નાખતા હોય છે, અને તેવામાં આ ચણ જે જગ્યાએ નાખવામાં આવે છે ત્યાં બપોરના સમયે પક્ષીઓને ગરમી ન થાય તેના માટે આ વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવે છે. જીવદયા પ્રેમીઓ છે તેમના દ્વારા એક સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. જી આભાર ગૌતમ, સમગ્ર વિગતો બદલ. તો સમગ્ર રાજ્યમાં